गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू अनदर वीडियो ऑफ एस्टिमेटिंग कॉस्टिंग एंड कॉन्ट्रेक्शन। आपनो सब्जेक्ट छे डिप्लोमा मिकेनिकल इंजीनियरिंग ना फिफ्थ सेमेस्टर नो एस्टिमेटिंग कॉस्टिंग एंड कॉन्ट्रेक्शन। हम आ चेप्टर आ सब्जेक्ट छे जेमा आपणे चेप्टर नंबर 3 स्टार्ट कर्युं तो कॉस्ट एस्टिमेटिंग इन वेल्डिंग, बराबर। ने लास्ट लेक्चर में आपणे जोई गया था के कॉस्ट एलिमेंट गैस कटिंग में क्या क्या आवे छे, बराबर। कॉस्ट एलिमेंट इन गैस कटिंग क्या क्या आवे तो मटेरियल कॉस्ट आवानो, लेबर कॉस्ट आवानो, पोस्ट कटिंग कॉस्ट आवानो, फिनिशिंग और मशीनिंग कॉस्ट आवशे ने ओवरहेड कॉस्ट आवानो। तो मटेरियल कॉस्ट कोने कहेवाय तो आपणे ज्यारे वेल्डिंग करवाना तो शुं करवाना, आपणे ऑक्सिजन अने एसिटाइलिन गैसनो यूज करवाना ने आपणे मटेरियल शुं थवानो कटिंग करता वखते यूज थवानो। तो एनो जे कॉस्ट है केम आवानो आपणा मटेरियल कॉस्ट में। द एस्टिमेशन ऑफ द कंजप्शन ऑफ धीस मटेरियल कैन बी ऑब्टेन बाय यूजिंग स्टैंडर्ड टेबल्स, बराबर। हम आप केटलू ऑक्सिजन वापर्यू केटलू एसिटाइलिन वापर्यू एना पर खबर पड़े आपने, तो स्टैंडर्ड टेबल्स यूज कर आपने खबर पड़ जाए। द प्रोडक्ट ऑफ वॉल्यूम ऑफ वेल्डिंग जॉब एंड डेन्सिटी ऑफ जॉब गिव्स अस द वेट ऑफ द जॉब। शूँ कीधु कि आपणे केटलू वॉल्यूम करवानुं छे, बराबर, वेल्डिंग जॉबनुं जे प्रोडक्ट छे अने आपणे डेन्सिटी छे जॉबनी एना पर आपणे शुं मळशे वेट ऑफ द जॉब मळी जशे। बाय मल्टीप्लाइंग धीस वेट बाय कॉस्ट ऑफ मटीरियल पर यूनिट वेट द मटीरियल कॉस्ट केन बी कैलक्युलेटेड। तो आपणने जे वेट मळी गयो आपणा जॉबनो, बराबर, हवे ए वेट अने आपणे मटीरियल कॉस्ट पर यूनिट वेट बंनेનો પ્રોડક્ટ લઈ લે તો શું મળશે આપણને, મટીરિયલ કોસ્ટ મળી જશે, બરાબર। સેકન્ડ આવે લેબર કોસ્ટ, તો લેબર કોસ્ટ ઇઝ એસ્ટિમેટેડ ઓન ધ બેઝિસ ઓફ કટિંગ ટાઈમ। શું કીધું, કટિંગ ટાઈમના બેઝ ઉપરથી અને આપણો જે લેબર રેટ છે, બરાબર, વેલ્ડરનો, એના પરથી આપણે લેબર કોસ્ટને એસ્ટિમેટ કરી શકીએ છીએ। ધ ટાઈમ ફોર ફેટિગ એન્ડ પર્સનલ અલાઉન્સ ફોર વેલ્ડર ઇઝ ઇન્ક્લુડેડ ઇન કટિંગ ટાઈમ। આપણે જે કટિંગ ટાઈમ કેલ્ક્યુલેટ કરવાના છે એમાં આપણે શું કરવાના છે, પર્સનલ અલાઉન્સ અને ટાઈમ ફોર ફેટિંગ બંનેને અંદર કન્સિડર કરી લેવાના છે, બરાબર। એના પછી આપણને શું મળશે, ટોટલ વેલ્ડિંગ ટાઈમ મળી જશે, બરાબર। પછી હવે પોસ્ટ વેલ્ડિંગ ટ્રીટમેન્ટ કોસ્ટ, કે વેલ્ડિંગ કરો પછી આપણે જે ટ્રીટમેન્ટ કરવાના છે એનો કોસ્ટ, તો એમાં બે વસ્તુ આવે પોસ્ટ વેલ્ડિંગમાં। પહેલું આવે રિમૂવિંગ ધ સ્લેગ એન્ડ સ્પેટર, કે જે સ્લેગ બચ્યો અને જે સ્પેટર થયું છે એનું રિમૂવલનો કોસ્ટ, બરાબર। પછી આવે સ્ટ્રેસ રિવીલિંગ અને અધર હીટ ટ્રીટમેન્ટનો કોસ્ટ, આપણે બીજી બધી જે હીટ ટ્રીટમેન્ટની પ્રોસેસ કરવાના છે, બરાબર, અને સ્ટ્રેસ રિલીવિંગની જે પ્રોસેસ કરવાના છે એનો જે કોસ્ટ લાગે કેમ આવશે આપણું, પોસ્ટ વેલ્ડિંગ ટ્રીટમેન્ટ કોસ્ટના અંદર, બરાબર। ચલો પછી આવે ફિનિશિંગ અને મશીનિંગ કોસ્ટ, કે આપણે જે વેલ્ડિંગ કર્યું એનું આપણે શું કરશું, ફિનિશિંગ કરશું અને મશીનિંગ કરવાના છે, તો એનો જે કોસ્ટ લાગવાનો તે કેમ આવશે આપણા, કોસ્ટ ઓફ ફિનિશિંગ અને મશીનિંગમાં। પછી આવે ઓવરહેડ કોસ્ટ, તો કયા કયા કોસ્ટ આવે, તો ઓફિસ ઓવરહેડ છે, વેલ્ડિંગ શોપનો ઓવરહેડ છે, સેલેરીઝ છે, સુપરવાઇઝર્સની ડેપ્રિશિએશન લાગવાનું, રેન્ટ લાગવાનું, ઇન્સ્યોરન્સ લાગવાનું, આ બધું કેમ આવશે આપણા ઓવરહેડ કોસ્ટમાં આવશે, બરાબર। ચલો પછી હવે આપણે નેક્સ્ટ જોઈએ, આ લેક્ચરનું સ્ટાર્ટ કરીએ આપણે, શું છે કે પ્રોસિજર ફોર એસ્ટિમેટિંગ ગેસ કસ્ટિંગ કોસ્ટ। ચલો પ્રોસિજરમાં પહેલી વસ્તુ કઈ આવશે આપણી, ફર્સ્ટ વસ્તુ આવશે પ્રોસિજર ફોર એસ્ટિમેટિંગ ધ મટીરિયલ કોસ્ટ ઇન ગેસ કટિંગ, કે આપણે ગેસ કટિંગમાં જો મટીરિયલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો એની પ્રોસિજર કઈ આવે, તો ગેસ કટિંગના અંદર આપણે બે મટીરિયલ યુઝ કરવાના છે, પહેલું આવે ઓક્સિજન અને બીજું આવે એસિટાઇલિન ગેસ। ઓક્સિજન ગેસ એટલે કયો ગેસ, આપણો O2 ગેસ, અને એસિટાઇલિન ગેસ એટલે C2H2, બરાબર। ધ કોસ્ટ ઓફ ઓક્સિજન એન્ડ એસિટાઇલિન ગેસ યુઝ ઇન ગેસ કટિંગ ઇઝ કોલ્ડ ગેસ કટિંગ મટીરિયલ કોસ્ટ, કે હવે જે ઓક્સિજનનો અને એસિટેલિનનો આપણને જે કટિંગમાં કોસ્ટ લાગવાનો છે એ શું આવશે આપણો, ગેસ કટિંગનો મટીરિયલ કોસ્ટ આવશે। તો ફર્સ્ટ આપણે જોઈ જાય એમાં કોસ્ટ ઓફ ઓક્સિજન ગેસ, કે ઓક્સિજન ગેસનો કોસ્ટ કેટલો આવવાનો છે, તો શું કીધું, ધ રેટ ઓફ ઓક્સિજન કન્ઝપ્શન ઇઝ કન્સિડર્ડ ઇન ક્યુબિક મીટર પર અવર, બરાબર, કે એક અવરમાં આટલે કેટલું ક્યુબિક મીટર આપણે ગેસ વાપરીએ છીએ। ટુ ફાઇન્ડ આઉટ ધીસ કોસ્ટ ધ કટિંગ ટાઈમ ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન ધ બેઝિસ ઓફ કટિંગ જોબ ડેટા એન્ડ કટિંગ લેન્થ। શું કીધું કે હવે આપણે શું કરવું પડે, કટિંગ ટાઈમ ફાઇન્ડ આઉટ કરવો પડે, તો કટિંગ ટાઈમ કઈ રીતે ફાઇન્ડ આઉટ થવાનું,
तो आपने कटिंग जॉब ना डेटा ऊपर थी अने आपने कटिंग नी लेंथ ऊपर थी। The product of cutting time and rate of oxygen consumption is done to find the total consumption of oxygen। કેટલો કટિંગ ટાઈમ આપણે લાગવાનો છે ને ઓક્સિજનનો રેટ ઓફ કન્ઝપ્શન કેટલું છે એના પરથી આપણને શું મળશે, ટોટલ કન્ઝપ્શન ઓફ ઓક્સિજન મળશે ઇન ક્યુબિક મીટરમાં, બરાબર। ધ કોસ્ટ ઓફ ઓક્સિજન ઇઝ ઇન રૂપીઝ પર ક્યુબિક મીટર ઇઝ અવેલેબલ, આપણને ઓક્સિજનનો કોસ્ટ આપેલો હોય રૂપીઝ પર ક્યુબિક મીટરમાં। ધેરફોર બાય મલ્ટીપ્લાઇંગ ધ ટોટલ કન્ઝપ્શન ઓફ ઓક્સિજન ગેસ વિથ ધ કોસ્ટ ઓફ ઓક્સિજન वी कैन कैलक्युलेट टोटल ऑक्सिजन कॉस्ट ऑफ ऑक्सिजन, तो आप कितना ऑक्सिजन वपराश करो अपने एक क्यूबिक मीटर के रेट पड़े ऑक्सिजन गैसनो एना पर अपने शूँ मिलते टोटल कॉस्ट ऑफ ऑक्सिजन मिली जैसे। तो कई कई फॉर्मुला आवशे, तीन फॉर्मुला आवशे, पहली आवशे कटिंग टाइम, तो कटिंग टाइम की फॉर्मुला शूँ आवानी, कटिंग लेंथ अपॉन में कटिंग स्पीड, बराबर। पछी कंजप्शन ऑफ ऑक्सिजन फॉर्मुला शूँ आवशे, रेट ऑफ कंजप्शन ऑफ ऑक्सिजन इन टू कटिंग टाइम इन अवर्स, बराबर। आप कितना ऑक्सिजन कंसप्शन कर आप कितना कटिंग टाइम लीधो ये बंधुन मल्टिप्लिकेशन अपने शूँ आपसे कंसप्शन ऑफ ऑक्सिजन आपसे। कॉस्ट ऑफ ऑक्सिजन फॉर्मुला शूँ आवा, ऑक्सिजन कंसप्शन इन टू कॉस्ट ऑफ ऑक्सिजन, एट अपने शूँ मिली गयु कॉस्ट ऑफ ऑक्सिजन मिली गयु। सैकेंड आए कॉस्ट ऑफ एसिटाइलिन गैस, कि आप एसिटाइलिन गैस है कॉस्ट कई रीते फाइंड आउट करवा, तो शूँ करूँ पड़े कि आप सेम मेथड ज लेवा, जी रीते आप ऑक्सिजन गैस में वापरी ने ए रीते सेम रीते एसिटाइलिन वपराशे। शूँ कंसेप्शन ऑफ एसिटाइलिन कितलो आए, रेट ऑफ एसिटाइलिन कंसेप्शन इन टू कटिंग रेट कटिंग टाइम, बराबर। ने कॉस्ट ऑफ एसिटाइलिन शूँ थवा, कंसेप्शन ऑफ एसिटाइलिन इन टू कॉस्ट ऑफ एसिटाइलिन गैस, जो सेम प्रोसिजर आप करें ऑक्सिजन में फाइंड आउट करवा, सेम प्रोसिजर आप शूँ करवा, एसिटाइलिन कॉस्ट ऑफ कंजप्शन आप फाइंड आउट करवा, समझ पड़ी गई। पची हमें प्रोसिजर फॉर एस्टिमेटिंग लेबर कॉस्ट, कि आप लेबर कॉस्ट कई रीते काउंट आउट करवाना है गैस कटिंग, तो एनी फॉर्म्यूला आए लेबर कॉस्ट इज इक्वल टू कटिंग टाइम इन टू लेबर रेट, कि आप लेबर रेट के आपते हे बराबर ए और आप कटिंग टाइम बंधन शूँ आए मल्टिप्लिकेशन अपने शूँ मिलते लेबर कॉस्ट, बराबर। पछी गैस कटिंग कॉस्ट, तो गैस कटिंग कॉस्ट केटलो आवानो आपणुं, तो गैस कटिंग कॉस्ट इज इक्वल टू कॉस्ट ऑफ ऑक्सिजन प्लस कॉस्ट ऑफ एसिटाइलिन प्लस आपणो लेबर कॉस्ट, मतलब त्रण त्रण कॉस्टनो सरवाळो करो तो शूँ मळशे आपणने, गैस कटिंग कॉस्ट मळी जशे, बराबर। मतलब टोटल कॉस्ट फाइंड आउट करवो होय तो शूँ आवानो, गैस कटिंग कॉस्ट प्लस पोस्ट कटिंग कॉस्ट प्लस मशीनिंग कॉस्ट प्लस ओवरहेड, बधी वस्तुना कॉस्ट तभी प्लस करना करो तमने शूँ मळशे टोटल कॉस्ट ऑफ गैस कटिंग मिली जैसे, समझ पड़ी गई। हमें नीचे आ टेबल में अपन आपेला है कि गैस कटिंग ना डेटा ये बता क्या है एप्रोक्सिमेटली है, बराबर। तो प्लेट थिकनेस, तो प्लेट थिकनेस के लिए 3, 5, 10, 15, 25, बराबर। आटले अपने थिकनेस ऑफ प्लेट मैं डेटा आपेला है। जो 3 mm की प्लेट अपने वापरता हो तो अपने नोजल डायमीटर के रखा 0.8 ले थी लईने 1 mm जेटलो, बराबर। पछी आपणे गैस कंसम्पशन रेट आपेलो छे ऑक्सिजन अने एसिटाइलिनो, जो ऑक्सिजन जो आपणे हेन्थी यूज करतो होय एटले के आपणे हेन्थी वेल्डिंग करतो होय तो केटलो थाय 1.3 થી 1.4 જેટલું, ને જો મશીનથી કરતા હોય તો કેટલું થવાનું 1.2 થી લઈને 1.4 જેટલું। એસિટાઇલિન માટે કેટલો હશે 0.2 થી 2.25, ને મશીનથી થવાનું 0.18 થી 0.25, ને કટિંગ સ્પીડ આપી છે 30 થી 45 અને આમાં આપ્યું છે 30 થી 50 સુધી, એટલે કે આ ટેબલ પરથી આપણને જો ગીવન ડેટા આપ્યો હોય એના પરથી આપણે શું કરીએ આમાંથી વેલ્યુ લઈ શકીએ છીએ, બરાબર। ગેસ કટિંગ અને એના કોસ્ટને બધું કેલ્ક્યુલેશન કરવા માટે, કટિંગ સ્પીડ અને કન્ઝપ્શનની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે, બરાબર। હવે આ થિયરી સાથે આપણું જે ચેપ્ટર છે કોસ્ટ એસ્ટિમેશન ઇન વેલ્ડિંગ બધી થિયરી પતી ગઈ છે, હવે આપણે ખાલી એક્ઝામ્પલ સ્ટડી કરવાના છે। તો પહેલાં આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈ જાય, શું કીધું છે એક્ઝામ્પલ નંબર 1 કે અ સિલિન્ડર બોઇલર ડ્રમ, શું કીધું, એક સિલિન્ડ્રિકલ બોઇલર ડ્રમ છે 2.5 મીટર બાય 1.5 મીટર ડાયામીટર, શું કીધું, 2.5 મીટરની લેન્થ છે અને 1.5 મીટર કેટલું છે એનું ડાયામીટર છે। ઇઝ ટુ બી મેડ ફ્રોમ 50 mm
થીક પ્લેટ બરાબર આ સિલિન્ડર આપણે બનાવવાનું છે બલૂન ડ્રમ જેની થિકનેસ કેટલી છે 15 mm થીક છે બરાબર પ્લેટ એનું આપણે ડાયમીટર 1.5 મીટર રાખવાનું છે લેન્થ કેટલી રાખવાની છે 2.5 મીટર બરાબર ધ એન્ડ્સ આર ક્લોઝ બાય સર્ક્યુલર પ્લેટ હવે જે બંધો છેડા છે એ શું કરીએ આપણે સર્ક્યુલર પ્લેટથી કવર કરેલા છે ધ સિલિન્ડ્રિકલ પોર્શન ઇઝ વેલ્ડેડ અલોંગ લોન્જિટ્યુડનલ સીમ શું કીધું આપણે લોન્જિટ્યુડનલ મતલબ કે લેન્થ વાઇઝ એનું વેલ્ડિંગ કરવાનું છે બરાબર વેલ્ડિંગ ઇઝ ટુ બી ડન ઓન ઇનર એન્ડ આઉટર બોથ સાઇડ શું કીધું આપણે વેલ્ડિંગ કરવાનું તો છે પણ અંદરની સાઇડ અને બહારની સાઇડ બંને સાઇડ આપણે વેલ્ડિંગ કરવાનું છે કેલ્ક્યુલેટ ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગ કોસ્ટ યુઝિંગ ફોલોઈંગ ડેટા નીચે પણ જે ડેટા આપ્યા છે એમાંથી આપણે ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગનો આપણે કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાનો છે શું કીધું પહેલાં રેટ ઓફ વેલ્ડિંગ 2.5 મીટર પર અવર શું કીધું કે આપણને વેલ્ડિંગનો રેટ આપ્યો આઉટર વેલ્ડિંગ અને ઇનર વેલ્ડિંગ માટે આઉટર વેલ્ડિંગ માટે કેટલું છે 2.5 મીટર પર અવર અને ઇનર વેલ્ડિંગ માટે કેટલું છે 2 મીટર પછી કોસ્ટ ઓફ ઇલેક્ટ્રોડ ₹15 પર મીટર ઓફ વેલ્ડ કે આપણે 1 મીટર વેલ્ડિંગ કરીએ તો એના માટે આપણે ઇલેક્ટ્રોડનો કોસ્ટ કેટલો લાગવાનો ₹15નો ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન 1.5 મીટર પર મીટર ઓફ વેલ્ડિંગ શું કીધું 1.5 મીટરનો આપણે વેલ્ડિંગનો ઇલેક્ટ્રોડનો કન્ઝપ્શન થવાનો છે પછી પાવર કન્ઝપ્શન આપ્યું છે 4 kWh પર મીટર ઓફ વેલ્ડ કે આપણે 1 મીટરનું વેલ્ડિંગ કરીએ તો આપણને 4 kWh પાવર કન્ઝપ્શન થાય છે અને પાવર કોસ્ટ કેટલો આપ્યો છે ₹4 પર કિલોવોટ અવર મતલબ 1 kWh આપણે વાપરીએ તો આપણને ₹4નો કોસ્ટ લાગે છે લેબર કોસ્ટ કેટલો આપ્યો છે ₹15 પર અવર લેબર કોસ્ટ કેટલો છે ₹15 પર અવર ઓવરહેડ કોસ્ટ કેટલો આપ્યો છે 200% ઓફ લેબર કોસ્ટ ઓવરહેડ કેટલો છે આપણો 200% ઓફ લેબર કોસ્ટ છે ડિસ્કાર્ડ ઇલેક્ટ્રોડ કેટલો છે આપણો 5% અને ફટીક અને સેટિંગ ટાઈમ કેટલો આપ્યો છે આપણને 5% ઓફ વેલ્ડિંગ ટાઈમ બરાબર સેટિંગ ટાઈમ અને ફેટિક ટાઈમ આપી દીધો આપણને કેટલો 5% ઓફ વેલ્ડિંગ ટાઈમ તો હવે આપણે આના માટે શું કરીએ ટોટલ કોસ્ટ ઓફ વેલ્ડિંગ ફાઇન્ડ આઉટ કરી જાય તો ચલો પહેલું શું આવે વેલ્ડિંગ લેન્થ ઓફ ઇનર સાઇડ ઓફ ધ સિલિન્ડર કે આપણે ઇનર સાઇડથી આપણે વેલ્ડ કરવાના છે અંદરની સાઇડ એની લેન્થ કેટલી આવવાની તો ઇસ ઇઝ ઇક્વલ ટુ સિલિન્ડ્રિકલ લેન્થ પ્લસ 2 ઇન્ટુ સર્કમફરન્સ ઓફ એન્ડ શું કીધું આપણે જે ફિગરમાં જોઈએ આપણે ફિગરમાં કેટલું વેલ્ડિંગ કરવાનું છે આ જે ડાયમીટર દેખાય છે અહીંયા ઉપરનો જે સર્ક્યુલર પાર્ટ છે એ અને બીજું કયું આવશે આપણી આ લોન્જિટ્યુડનલ સીમ બરાબર આટલી વસ્તુ આપણે શું કરવાની છે વેલ્ડ કરવાની છે બરાબર તો ટોટલ લેન્થ કેટલો આવવાનું આપણે ઇનર સાઇડના વેલ્ડિંગનું તો 2.5 સર્ક્યુલર લેન્થ પ્લસ સિલિન્ડ્રિકલ લેન્થ આપણી છે 2.5 એ આવ્યું પ્લસ 2 ઇન્ટુ સર્કમફરન્સ ઓફ એન્ડ આપણા જે બંધો એન્ડ છે એના બંધોના સર્કમફરન્સની લંબાઈ કેટલું આવવાનું 2 ઇન્ટુ 1.2 ઇન્ટુ પાઈ શું આવે સર્કમફરન્સની ફોર્મ્યુલા પાય ઇન્ટુ ટી બરાબર તો કેટલું આવ્યું આપણને 10.036 મીટર એટલે આપણને લેન્થ ઓફ ઇનર સાઇડ મળી ગયું હવે આપણે આઉટર સાઇડની વેલ્યુ કેટલી આવવાની છે તો જેટલું આપણે ઇનર વેલ્ડ કરવાનું છે એટલું આપણે બારે બી બારે વેલ્ડ કરવાનું છે એટલે આઉટર સાઇડ અને ઇનર સાઇડ બંધોની વેલ્યુ કેટલી આવવાની લેન્થની સેમ આવવાની 10.036 મીટર તો ટોટલ વેલ્ડિંગ લેન્થ કેટલું મળવાનું આપણને બંધોનો સરવાળો 20.072 મીટર સમજ પડી આપણે વેલ્ડિંગ લેન્થ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી બરાબર ચાલો હવે આપણે ખબર છે કે લેબર કોસ્ટ ફાઇન્ડ આઉટ કરશું સેકન્ડ હવે શું કરો આપણે લેબર કોસ્ટ ફાઇન્ડ કરશું તો વેલ્ડિંગ ટાઈમ ટુ વેલ્ડ ઇનર સાઇડ તો હવે અંદરની જે સાઇડ છે એને વેલ્ડિંગ કરવામાં આપણને કેટલો ટાઈમ લાગવાનો છે તો વેલ્ડિંગ લેન્થ અપોનમાં રેટ ઓફ વેલ્ડિંગ વેલ્ડિંગ ટાઈમ કેટલો મળશે આપણને વેલ્ડિંગ લેન્થ અપોનમાં રેટ ઓફ વેલ્ડિંગ તો કેટલો મળશે આપણને 5.018 અવર્સ એટલે આપણને શું મળી ગયો વેલ્ડિંગ ટાઈમ મળી ગયો ઇનર સાઇડ માટે ને આઉટર સાઇડ માટે કેટલો આપેલો છે આપણને વેલ્ડિંગ રેટ 2.5 તો કેટલો આવશે 4.014 અવર્સ તો ટોટલ વેલ્ડિંગ ટાઈમ કેટલો થઈ ગયો આપણો 9.032 ઇનર સાઇડ અને આઉટર સાઇડ બંધોના વેલ્ડિંગ ટાઈમનો સરવાળો આપણને મળ્યો ટોટલ વેલ્ડિંગ ટાઈમ 9.032 અવર્સ પછી લેબર કોસ્ટ કન્સિડરિંગ ફેટિક અને સેટિંગ ટાઈમ શું થયું આપણે લેબર કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાનો છે કે જેમાં આપણે ફટીક અને સેટિંગ ટાઈમ બંધોને શું કર્યું છે કન્સિડર કર્યા છે તો શું આવવાનું ટોટલ વેલ્ડિંગ ટાઈમ ઇન્ટુ ફટીક અને સેટિંગ ટાઈમ ઇન્ટુ આપણો લેબર ચાર્જ
શું આવશે? લેબર કોસ્ટની ફોર્મ્યુલા ટોટલ વેલ્ડિંગ ટાઈમ પ્લસ આપણો ફટીગ અને સેટિંગ ટાઈમ ઇન્ટુ આપણો લેબર ચાર્જ, તો 9.032 પ્લસ 5/100 ઓફ 9.032 પર્સન્ટેજ લેવાનું ને, 5% ઇન્ટુ 15 કેટલું આવ્યું? 142.25 રૂપીઝ. આપણા લેબર કોસ્ટ તો મળી ગયો 142.25 રૂપીઝ. હવે આપણે બીજા બધા કોસ્ટ ગણવાના છે. એમાં આવશે આપણો ઇલેક્ટ્રોડ કન્ઝમ્પશન, એટલે કે આપણો મટીરિયલ કોસ્ટ. તો એના માટે પહેલાં આપણે શું ફાઇન્ડ આઉટ કરવું પડે? ઇલેક્ટ્રોડ કન્ઝમ્પશન ફાઇન્ડ આઉટ કરવું પડે. તો કઈ રીતે ફાઇન્ડ આઉટ થશે? એની ફોર્મ્યુલા છે લેન્થ ઓફ વેલ ઇન્ટુ ઇલેક્ટ્રોડ કન્ઝમ્પશન પર મીટર ઇન્ટુ પ્લસ આપણું શું થવાનું? 5% ડિસ્કાર્ડેડ ઇલેક્ટ્રોડ, કે આપણા ઇલેક્ટ્રોડ જે છે જે વેસ્ટમાં જવાના ને, એ કન્સિડર કરવું પડે. તો 1.05 ઇન્ટુ 20.072 ઇન્ટુ 1.5 બરાબર, તો કેટલું આવશે? 31.61 મીટર, કે આપણે આટલું ઇલેક્ટ્રોડ છે તેનું કન્ઝપ્શન થવાનું છે બરાબર. હવે ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન મળી ગયું તો એના પરથી ઇલેક્ટ્રોડ કોસ્ટ મળશે. તો ઇલેક્ટ્રોડનો કોસ્ટ કેટલો આવવાનો? કોસ્ટ ઓફ ઇલેક્ટ્રોડ ઇન્ટુ ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન, તો 31.61 ઇન્ટુ 15 કેટલું મળશે? 474.2 રૂપીઝ. એટલે ઇલેક્ટ્રોડનો કોસ્ટ મળી ગયો. પછી આપણે ગણવાનું છે પાવર કન્ઝપ્શનનો કોસ્ટ. તો એના માટે પહેલાં આપણે શું કરવું પડે? પાવર કન્ઝપ્શન ફાઇન્ડ આઉટ કરવું પડે. તો પાવર કન્ઝપ્શન કેટલું થવાનું? લેન્થ ઓફ વેલ્ડ ઇન્ટુ પાવર કન્ઝપ્શન પર મીટર ઓફ વેલ્ડિંગ, તો 20.072 ઇન્ટુ 4 કેટલું મળ્યું? 80.288 કિલોવોટ અવરનો આપણે પાવર કન્ઝપ્શન કરવાના છે બરાબર. તો પાવર કોસ્ટ કેટલો થવાનો? પાવર કન્ઝપ્શન ઇન્ટુ પાવર કોસ્ટ 80.288 ઇન્ટુ 4 કેટલું મળશે? 321.15 રૂપીઝ. તો પાવર કોસ્ટ મળી ગયો. હવે આપણે કહું તો છે પ્રાઇમ કોસ્ટ. પ્રાઇમ કોસ્ટ એટલે શું થવાનું? આપણા ટોટલ કોસ્ટ. તો બધા કોસ્ટનો સરવાળો કરો. કયો કયો કોસ્ટ? લેબર કોસ્ટ, ઇલેક્ટ્રોડ કોસ્ટ અને પાવર કોસ્ટ, બધાને પ્લસ કરો તો શું આવવાનું? 142.25 પ્લસ 747.2 પ્લસ 142.25 પ્લસ 474.2 પ્લસ 321.15 કેટલું આવવાનું? 937.60 રૂપીઝ. એટલે ટોટલ આપણો કેટલો કોસ્ટ લાગે છે? 937.60 આપણને મળ્યો પ્રાઇમ કોસ્ટ. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ઓવરહેડ કોસ્ટ. કારણ કે આપણને શું કીધું છે? ઓવરહેડ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 200% ઓફ લેબર કોસ્ટ. એટલે શું થવાનું? ઓવરહેડ કોસ્ટ બરાબર 2 ઇન્ટુ લેબર કોસ્ટ કેટલું આવે? 284.30. તો આર વેલ્યુનો ટોટલ કોસ્ટ કેટલો થવાનો? પ્રાઇમ કોસ્ટ પ્લસ ઓવરહેડ કોસ્ટ કેટલું આવે? 1221.90 રૂપીઝ. સમજ પડી ગઈ એક્ઝામ્પલમાં? હવે આમાં કોઈ બી ડાઉટ હોય કે કંઈ બી પ્રોબ્લેમ હોય, મને કોન્ટેક્ટ કરો, મેસેજ કરો કાં કોલ કરો. આ વિડીયોને લાઇક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.